કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં નહીં? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગુજરાતી કુહુ. અગાઉના લેક્ચર દરમિયાન આપણે પાઠ 2 તેને તે ઉગશે એના ભાગ 2 જોયા. આજે આપણે જોઈશું પાઠ 2 તેને તે ઉગશે ભાગ 3. તમે ભાગ 2 સુધીનું લેસન તમારા ગુજરાતી વિષયમાં ચોપડામાં કર્યું હશે, તો આજે આપણે જોઈશું ભાગ 3 ભણીશું અને એનું લેસન મેળવીશું. તો તમે શાંતિથી અહીં ધ્યાન આપજો. પાઠ 2 ભાગ 3. તમારા નામમાં જેટલા અક્ષર હોય તેટલા કૂદકા મારો. ચલો માર્યા, 2 હોય તો 2, 3 હોય તો 3. જો તમારા નામમાં અડધો અક્ષર આવે તો એક પગે જ કૂદકો મારવાનો. અડધો અક્ષર આવે તો એક પગે કૂદકો મારવાનો. 2 અક્ષર હોય તો 2 પગે, 3 અક્ષર હોય તો 3 વખત કૂદકા મારવાના. ત્યારબાદ જૂથમાં બેસો અને વિચારો. પછી તમારા ફ્રેન્ડ સર્કલમાં પાછા બેસી જાઓ અને ઉદાહરણ મુજબ કામ કરો. આ બધા ઉદાહરણ એક આપેલું છે, એને આપણે આ રીતે કામ કરવાનું છે. ચલો પહેલું શું છે, મરચું. મરચાંની સંખ્યા કેટલી લખવાની છે? 4. તમારે જે લખવી હોય એ લખાય. માપ કેવું છે એનું માપ? લાંબુ મરચું છે. નાનું મરચું પણ હોઈ શકે. ગુણ કેવું મરચું છે એના ગુણ એટલે કેવું છે? લીલું, પીળું, લાલ જે હોય તે. તો અહીં લીલું છે. ગુણ એટલે એનો કેવું છે? તીખું છે કે મોળું છે, જે હોય તે લઈ શકાય. કેટલા મરચાં લીધા છે? સંખ્યામાં 4 મરચાં, માપમાં લાંબા લાંબા મરચાં. અને કેવા લીધા છે? તીખા તીખા મરચાં. હવે મરચાં વિશે આપણે વાક્ય બનાવીશું. અહીં જે વાક્ય બનાવીએ છીએ એ માત્ર જો મમ્મી માટે બનાવ્યું હોય તો મમ્મી જ ના ત્રણેય વાક્ય બનાવ. તમારા માટે બનાવ્યું હોય તો તમારા જ ત્રણ વાક્ય બનવા જોઈએ. તમારા ફ્રેન્ડ માટે બનાવ્યું હોય તો તમારા ફ્રેન્ડના જ ત્રણ વાક્ય બનવા જોઈએ. તો હવે મરચાં વિશે ત્રણ વાક્ય છે. 4 મરચાં, લાંબા મરચાં અને તીખા મરચાં. એનું વાક્યમાં પ્રયોગ કરીએ. મમ્મી 4 મરચાં ધોયા. પછી લાંબા મરચાંનું શું કરીએ? મમ્મીએ શાકમાં 4 લાંબા મરચાં નાખ્યા. હવે તીખા મરચાંનું શું કરશે? મમ્મીએ શાકમાં 4 લાંબા તીખા લીલા મરચાં નાખ્યા. આ ત્રણ વાક્ય એના આપણે અહીં એક જ નામ, મમ્મી તો મમ્મી, તમે તો તમે, જે લેવો તો એ એક જ રીતે બનાવવાના છે. હવે આપણે જોઈએ કારેલું. કારેલાની સંખ્યા કેટલી લીધી છે? મેં તો 3 લીધી, તમારે 2 લેવી, 1 લેવી, જે લેવી. માપ કેવું છે? જડ્ડું જડ્ડું. ગુણ કારેલાનું ગુણ કેવો હોય? કડવો કે મીઠો? કડવું. તો હવે સંખ્યામાં લખીશું 3 કારેલા. માપમાં શું લીધું છે? જડ્ડું જડ્ડું કારેલું. ગુણમાં કડવું કારેલું. હવે એના વાક્ય બનાવી, જેમ અહીં ઉપર બનાવેલા છે ને ઉદાહરણ આપેલું છે એમ આપણે અહીં વાક્ય બનાવીશું. તો હું બજારમાંથી 3 કારેલા લાવ્યો. પહેલા સંખ્યામાં વાળું શું વાક્ય બનાવ્યું? હું બજારમાંથી 3 કારેલા લાવ્યો. હવે માપમાં જાડું છે, જાડું કારેલું. હવે જાડા કારેલા વિશે વાક્ય બનાવો. હું બજારમાંથી 3 જાડા કારેલા લાવ્યો. તમારે એમ પણ લખાય, મમ્મી બજારમાંથી 3 જાડા કારેલા લાવી. પણ ત્રણેય વાક્ય એક સરખા જ આવવા જોઈએ. હવે ગુણ વિશે લખીશું. ગુણ એનો કડવો છે, તો હવે કડવા વિશે લખીશું. હું બજારમાંથી 3 આના જાડા, 3 જાડા કારેલા, કડવા કારેલા લાવ્યો. એટલે સંખ્યા, માપ અને ગુણ છેલ્લું વાક્ય એ રીતે બન્યું. પહેલું એકલું સંખ્યાનું બન્યું, બીજું વાક્ય કેવું બન્યું? સંખ્યા અને માપનું. ત્રણે આવી ગયા અને જાડું એટલે જાડ એનું માપ પણ આવી ગયું. અને છેલ્લું વાક્ય ગુણ, એમાં સંખ્યા, માપ અને ગુણ ત્રણે, ત્રણે સંખ્યા, જાડે માપ અને કડવું એનો ગુણ આવી ગયા ને ત્રણે એ રીતે. હવે તે જ રીતે આપણે લીંબુનું બનાવીએ. એની સંખ્યા 2, માપ કેવા? પાક્કા લીધા છે. ગુણ કેવો? ખાટો. પાક્કું હોય કે કાચું હોય, લીંબુ તો હંમેશા ખાટું જ લાગે. હવે એને આગળ વધીએ તો સંખ્યામાં કેટલા લીંબુ લીધા છે? તો અહીં લખીશું 2 લીંબુ. માપમાં કેવા લીંબુ લીધા છે? પાક્કા લીંબુ. ગુણમાં કેવા લીધા છે? ખાટા લીંબુ. અહીં તમે જે રીતે 2-3 જે રીતે લખવું હોય તે રીતે લખી શકો છો. હવે મારી મમ્મીએ 2 લીંબુ લીધા. સંખ્યામાં 2 છે તો આખું શું લખીશું? મારી મમ્મીએ 2 લીંબુ લીધા. હવે માપ છે પાક્કા. મારી મમ્મીએ 2 લીંબુ દાળમાં નાખવા પાક્કા લીધા. તમારે જે વાક્ય મમ્મી વિશે એમ લખાય કે મારી મમ્મીએ 2 પાક્કા લીંબુ લીધા એમ પણ લખી શકાય છે. હવે છે ગુણ, ખાટો. હવે ખાટો એમાં 2 અને
સુચિયામાં પાક્કા લીંબુ, બે અને આ પાક્કા લીંબુ બંને અહીં ત્રીજા વાક્યમાં આવવું જોઈએ ખાટા સાથે. મારી મમ્મીએ બે લીંબુ દાળમાં નાખવા પાક્કા લીધા તેથી દાળ ખાટી થઈ, એ રીતે લખી શકાય છે. હવે આગળ જોઈએ, મરચું કારેલું લીંબુ જોઈએ. હવે આવી વાત કેરીની, કેરીમાં તો તમે ઘણા બધા વાક્ય બનાવી શકો છો. ચલો સંખ્યામાં શું લખશો? મેં તો બે લખી છે, તમારે ત્રણ લખવી હોય તો બી લખાય. માપમાં શું લખશો? કાચી, કાચી લીધી છે. ગુણેનો ખાટી, અહીં ખાટી છે, અહીં મીઠો લખ્યો તો કહી લેશો પાકી કેરી. તો બે કેરી, પાછી માપ કેવું છે? કાચી કેરી. પાછો ગુણ કેવો છે? ખાટી ખાટી કેરી. ચલો હવે એના વાક્ય બને, હું બે કેરી લાવ્યો. હવે અહીં સંખ્યાવાચક પણ આવવું જોઈએ અને માપવાચક. હું બે કાચી કેરી લાવ્યો. હવે ત્રણે ભેગા કરવાના, ગુણ ખાટ્યો, બે કાચી કેરી અને ખાટો, ત્રણે ભેગા કરીને વાક્ય બનાવો. હું બે કાચી કેરી લાવ્યો, તે ખૂબ જ ખાટી ખાટી હતી. આવી ગયું બે કાચી કેરી અને ખાટી. એ રીતે ત્રણેના અહીં છેલ્લું વાક્ય, ત્રણે સંખ્યા, માપ અને ગુણ ત્રણે ભેગું થઈને વાક્ય બનવું જોઈએ. હવે જોઈએ છે નાળિયેર. નાળિયેરની સંખ્યા ચાર, માપ મોટા, ગુણ કેવા છે? મીઠા. એનો ગુણ કેવો છે? નાળિયેરનો મીઠો. હવે કેટલા છે? ચાર નાળિયેર. કેવા છે? મોટા નાળિયેર. ગુણ કેવો છે? મીઠું નાળિયેર, એટલે કે મીઠા નાળિયેર. હવે આ ચારેના વાક્ય બનાવે, પહેલાં સંખ્યાનું વાક્ય બનાવે. મગન ચાર નાળિયેર લાવ્યો. મગનની જગ્યાએ તમારે કોઈ બીજું નામ લખવું હોય તો પણ લખી શકાય છે. પછી હવે માપમાં શું છે? મોટા નાળિયેર. મગન ચાર મોટા નાળિયેર લાવ્યો, મોટું આવી ગયું. હવે શું છે? મીઠા નાળિયેર. હવે મીઠા નાળિયેરનું એકલું વાક્ય બને નહીં. ચાર નાળિયેર, મોટા નાળિયેર અને મીઠા નાળિયેર ત્રણે ભેગા કરી અને એક વાક્ય બનાવવાનું છે. મગન ચાર મોટા મીઠા નાળિયેર લાવ્યો. થઈ ગયા ત્રણેયના ભેગું પાછળનું વાક્ય. હવે આગળ છે જાંબુ. હવે જાંબુ વિશે લખીએ. જાંબુની સંખ્યા, માપ, ગુણ. સંખ્યામાં દસ જાંબુ, માપ ક્યાં છે? નાના નાના, અને ગુણ મીઠા મીઠા. જાંબુ તો મીઠું જ લાગે, ખાટું લાગે નહીં. સંખ્યામાં દસ જાંબુ લીધા છે, માપમાં નાના નાના જાંબુ છે અને ગુણમાં મીઠા જાંબુ છે. તો સંખ્યાનું તો બનેલું છે, મેં દસ જાંબુ ખાધા. તમે ખાઈ શકો છો ને દસ જાંબુ. પછી શું છે? માપમાં નાના નાના જાંબુ છે, તો મેં દસ નાના જાંબુ ખરીદ્યા, દસ આવ્યું. પછી હવે છેલ્લું વાક્ય ગુણનું બનાવવાનું છે. એમાં દસ નાના અને મીઠા ત્રણેય આવવું જોઈએ. મેં દસ નાના મીઠા જાંબુ ખાધા. પડી ખબર? સંખ્યા, માપ અને ગુણ એ વાક્યમાં આવવા જોઈએ. કયા વાક્યમાં? છેલ્લા વાક્યમાં આવવા જોઈએ. છેલ્લા વાક્યમાં ત્રણેય વસ્તુ આવવી જોઈએ, ખાસ ધ્યાન રાખો. ઉદાહરણ આપેલું છે અને જેનું પણ વાક્ય બનાવો તે માત્ર એક જ નામ પરથી વાક્ય બનાવવાનું. એવું જરૂરી નથી કે તમને મેં અહીં લખી એ જ નામથી વાક્ય બને. તમને જે ગમે એ નામ પણ લખી શકો છો, બીજું ઉદાહરણ આવડતું હોય. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું પણ એક જનું, અને છેલ્લામાં ત્રણેય ગુણ આવી જવા જોઈએ. ત્રણેય ગુણ આવી જવા જોઈએ એ વસ્તુના ખબર પડીને વિદ્યાર્થી મિત્રો મજા આવીને આવા પ્રશ્નમાં, તો તમે ધ્યાનથી જુઓ, ધીમે ધીમે તમારે લખવાનું રહેશે. ફાવે છે ને લખતા? તો સાથે સાથે લખતા પણ જજો. હું બોલતી ગઈ અને તમે લખતા ગયા. હું બજારમાંથી ત્રણ કારેલા લાવ્યો. હું બજારમાંથી ત્રણ જાડા કારેલા લાવ્યો. હું બજારમાંથી ત્રણ જાડા કડવા કારેલા લાવ્યો. પછી લીંબુમાં શું લખ્યું છે? મેં જુઓ, મારી મમ્મીએ બે લીંબુ લીધા. મારી મમ્મીએ બે લીંબુ દાળમાં નાખવા પાકા લીધા. મારી મમ્મીએ બે લીંબુ દાળમાં નાખવા પાકા લીધા તેથી દાળ ખાટી થઈ. હું બે કેરી લાવ્યો. હું બે કાચી કેરી લાવ્યો. હું બે કાચી કેરી લાવ્યો તે ખૂબ જ ખાટી હતી. પછી આગળ નાળિયેરમાં મગન ચાર નાળિયેર લાવ્યો. મગન ચાર નાળિયેર
લાવ્યું. મગન 4 મોટા નાળિયેર લાવ્યું. છેલ્લું વાક્ય, મગન 4 મોટા મીઠા નાળિયેર લાવ્યો. આગળ, મેં 10 જાંબુ ખાધા. મેં 10 જાંબુ ખાધા. મેં 10 નાના જાંબુ ખાધા. મેં 10 નાના અને મીઠા જાંબુ ખાધા. આ રીતે આપણે વાક્ય બનાવ્યા અને જોયા. પરીક્ષા દરમિયાન પૂછાય તો તમે લખી શકજો. હવે આગળનો પોઈન્ટ જોઈએ, ભાગ 3માં શું છે. આગળના પોઈન્ટમાં કેવું સરસ ચિત્ર આપ્યું છે, કાર્ટૂન જોયું ને. શિક્ષક પાસેથી કવિતા સાંભળો. આ કવિતા સાંભળો, જીલ ગાન કરો. જેમ હું બોલું એમ તમે એનું સાથે સાથે ગાન કરો, સાથે સાથે. ત્યારબાદ જાતે પણ ગાઓ, પછી એકલાય પણ ગાવાની. કવિતાનું નામ શું છે? મારે પૂછવા છે 1-2 સવાલ. આને પૂછવા છે 1-2 સવાલ, એટલે કે આપણે પોતાએ જ પૂછવા છે 1-2 સવાલ. તો ચલો પૂછીએ. મારે પૂછવા છે 1-2 સવાલ. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો, મમ્મીને પહેલેથી આ લાંબો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ. તમે જોયું જ હશે, મમ્મીને લાંબા ચોટલા હોય છે, પપ્પાને નાના વાળા હોય, પછી ધીમે ધીમે ટાલ પડી જાય છે, ખરી જાય છે. એટલે મારે પૂછવા છે 1-2 સવાલ. આ રીતે દરેકને પ્રશ્ન કરે છે. એવું કેમ? પાણીના ભારથી આ વાદળો કોઈ દિવસ થાય નહીં ભફ, એટલે કે ફૂટે નહીં. આટલો બધો પાણીનો ભાર ખેંચે છે, જોયું છે ને. અત્યારે તો આપણે ચોમાસું ચાલે છે, એટલે ખબર જ હોય કેવા કેવા કાળા દિબાંગ વાદળો હોય છે. એ વાદળોમાં પાણી ભરેલું હોય છે, તો એ કેમ ભફ એટલે કે ફાટીને નીચે નથી પડતા, કેવું સંઘરી રાખ્યું હોય છે, ફટાકથી પડતા નથી. એમ આપણે કોઈ ફુગ્ગામાં પાણી બહુ ભરાઈ ગયા તો કેવું થાય છે? ફાટી જાય છે. તો આ વાદળો કેમ એવું થતું નથી? આખો દિવસ આ કર્યું છે, એને દિન કહીએ, પણ આખો દિન પાણી સાથે એ રમે, એને નહીં શરદી કે કફ. લો, આખો દિવસ વાદળો પાણીથી ભરેલા હોય છે તો એને શરદીને કફ થાય નહીં, અને આપણે જો આખો દિવસ પાણીમાં પલળીએ તો આપણને શરદી અને કફ થઈ જાય છે. એવા સવાલ એ પૂછે છે. પેન્સિલ આ રોવા કેમ માંડતી નહીં હોય, કે પેન્સિલ કેમ રોતી નથી હોય, જ્યારે સંચો ઉખાડે એની છાલ. સંચા વડે આપણે છોલીએ છીએ ને, ત્યારે એની છાલ ઉખડે એના ઉપરથી, તો એ કેમ રડતી નથી, એને વાગતું નહીં હોય, એને કંઈ થતું નહીં, આપણી સેજ ચામડી ઉખડી જાય છે અને લોહી નીકળે છે, તો આપણે કેવું રડીએ છીએ અને દવા લગાવીએ 2-3 દિવસ તો આપણને એટલું દુખે છે. તો પેન્સિલને રોજ 2 મિનિટે આપણે છોલીએ છીએ તો એ કેમ રડતી નથી? મારે પૂછવા છે 1-2 સવાલ. કેમ રડતી નહીં? કેમ કે નિર્જીવ છે, એ નિર્જીવ છે એટલે કે એનામાં જીવ નથી, અને આપણામાં તો જીવ છે એટલે આપણને સેજ વાગે એટલે આપણે રોવા માંડીએ છીએ. પેન્સિલની છાલ ઉખડે કે તૂટી જાય એ તો એનામાં જીવ નથી એટલે એને કંઈ થાય નહીં. મમ્મીને પહેલેથી મસ્ત મોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ડાલ. મમ્મીને લાંબો લાંબો ચોટલો ને પપ્પાને ડાલ. મારે પૂછવા છે 1-2 સવાલ. મસ્ત છે ને કવિતા. ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા, શું પંખીએ કરી હશે કિટ્ટા. લો, હવે ઝાડમાંથી પાંદડા ખરે, કેમ ખરી જાય? પાનખર ઋતુ આવે, કાં તો સુકાઈ ગયું હોય પાંદડું તો ખરી જાય, એમાં પંખીઓ એની કિટ્ટા કરી હશે ઝાડ સાથે, તો એમને પાંદડા થઈ ગયા હશે, એવું કંઈ હોય નહીં. મારે પૂછવા છે 1-2 સવાલ. એમ કરીને રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર, કદી કદી તાણવાને લીટા. પાછળથી વ્હાઈટ નીકળે છે ને, આમ એક લીસોટો દેખાય છે ને જ્યાં જ્યાંથી જતો હોય છે, ત્યારે એમ પૂછે આકાશની પાટી એટલે કે આકાશ એક સ્લેટ પેન જેવું છે, જેમ આપણે વ્હાઈટ સફેદ પેન પાટી પેનથી લખીએ છીએ, સફેદ પેનથી કે ચોકથી લખીએ છીએ, ત્યારે કેવું કાળા પાટીમાં એટલે કે સ્લેટમાં કેવા અક્ષરો દેખાય છે, એમ આ રોકેટ આકાશની પાટીમાં જ્યારે નીકળે છે એની પાછળ કેવો એક લીસોટો થાય છે, એ પણ કદી કદી નીકળે છે. એવું કેમ? રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર, કદી કદી તાણવાને લીધા. પર્વતથી ખેતરોને જોવું ત્યારે લાગે કે કોણ આ પાથિયાનો રૂમાલ, પાથિયા રૂમાલ.
પર્વત ઉપરથી જ્યારે નીચે જોઈ છે ખેતરો સામે તો એકદમ બધા ખેતર કેવા દેખ રહ્યા, એકદમ લીલા લીલા છમ, જાણે કોઈએ પાથર્યા છે રૂમાલ, એવો લીલો લીલો રૂમાલ પાથર્યો છે. મારે પૂછવા છે એક બે સવાલ, એમ કરીને આને ઘણા બધા મમ્મીના ચોટલા વિશે, વાદળ વિશે, પેન્સિલ વિશે, પછી પાંદડા વિશે, રોકેટ વિશે અને પર્વત વિશે એ બધા સવાલ પૂછ્યા છે. હવે આગળ જોઈએ કોણ વાતચીત જાતે આપણે આપણા ફ્રેન્ડ સર્કલમાં બેસ્યા હોય કે ટીચરો, અત્યારે તો ઘરે ફ્રેન્ડ સર્કલ જોડે આપણે આ રીતે વાતો કરવાની છે. આ પ્રશ્નના જવાબ પરીક્ષા દરમિયાન પૂછાતા નથી. કવિતામાં કયો સવાલ તમને સૌથી વધુ ગમ્યો છે? અહીં તમને જે સવાલ સૌથી વધુ ગમે કે મમ્મીને લાંબો ચોટલો કેમ છે, પપ્પાને કેમ ટાલ છે, પછી એમ પણ લખી શકાય વાદળો આખો દિવસ પાણીથી ભરેલા હોય છે તો તેમને શરદી કફ કેમ નથી થતો, પેન્સિલને છોલીએ છે તો એ રડતી કેમ નથી, પછી બાંદડા કેમ ખરી પડ્યા, રોકેટમાં આકાશમાં જાય છે ત્યારે શું થાય છે, પછી આ પર્વત ઉપરથી ખેતરો જોતા શું દેખાય છે, એ બધા સવાલો જે તમને ગમે એ સવાલ લખવાનો. કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા પડી? મને કઈ પંક્તિ ગમી? મારે પૂછવા છે એક બે સવાલ, મને એ બહુ પંક્તિ ગમી. તમને આમાંથી જે પંક્તિ ગમતી હોય એ લખી વંચાય. કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હોય છે? આમ તો જોવા જઈએ તો કેળાને કંઈ થાય નહીં, પણ જ્યારે આપણા પરથી છાલ ઉતરે તો કેવું થાય છે એમ કેળાને પણ થતું હોય. વરસાદમાં નહાવા જાઓ ત્યારે મોટેરાઓ તમને શું કહે છે? આપણે જ્યારે વરસાદમાં નહાવા જઈએ છીએ ત્યારે આપણા મમ્મી પપ્પા આપણને બોલે છે અને કહે છે કે વરસાદમાં ભીંજાશો નહીં, શરદી કફ થઈ જશે, બીમાર થઈ જવાય, માટે વરસાદમાં પાણી નાવા પલળશો નહીં. છૂટા થવા માટે કિટ્ટા કરાય અને સાથે થવા માટે બુચ્છા, શું કરાય? બુચ્છા. ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય? કેવું દેખાય? અલગ અલગ પર્વતો પહાડો બધું દેખાય, પણ કેવું? નાનું દેખાય. તમારા મનમાં કેવા કેવા સવાલો છે? ઓછામાં ઓછા બે સવાલ કહો. તમારે જે સવાલ હોય એ તમે કહેવાનું. તમારા ફ્રેન્ડમાં આ બધા બેસીને વાતચીત કરવાની છે. હવે કલ્પના કરો અને પંક્તિ લખો. કલ્પનાઓ કરવાની છે અને પંક્તિઓ લખવાની છે. ભારની અસર, પાણીના ભારથી આ વાદળો કોઈ દિવસ થાય નહીં, બફ, એવું કેમ? કવિતા દરમિયાન એવું હોય, કવિતા દરમિયાન આપેલ છે એમાંથી જોઈને લખવાનું છે, પંક્તિ લખવાની છે. ભારની અસર કે એવું કઈ પંક્તિમાં આપેલું છે જેના ઉપર ભાર પડે અને એને અસર ન થાય? તો આપણને તો આ વાદળવાળી, પાણીના ભારથી આ વાદળો કોઈ દિવસ થાય નહીં, બફ, એવું કેમ? આપણી સામે પ્રશ્ન કરવાનો છે, એટલે કે કલ્પના કરવાની છે કે એવું કેમ થયું. એ કયું છે? ભારની અસરથી લગતી પંક્તિ આપણે લખી. હવે આગળ કઈ પંક્તિ લખવાનું કહેલ છે જોઈએ. રમવાની અસર, હવે રમવાની અસર, પેલા પાણીમાં ભીંજાયા ને એટલે પાણીની સાથે એ રમે, વાદળ રમે, એને થાય નહીં શરદી કફ. લો, આખો દિવસ વાદળ તો રમ્યા કરે છે પાણી જોડે, તો એટલે એને શરદી કફ થતો નહીં, અમે રમીએ તો શરદી કફ થઈ જાય, એવું કેમ? છોલવાની અસર, પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ. હવે પેન્સિલ કેમ રોવાની માંડતી હોય જ્યારે સંચો ધમાધમ એની છાલ ઉખાડે? તો શું લખ્યું છે? પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ. આ બધા વાક્ય કવિતામાં આપેલ છે. ખરવાની અસર, ઝાડમાંથી પાંદડા ખરવા કેમ માંડ્યા? શું પંખીએ કરી હશે કિટ્ટા? એવું કેમ? તમને અહીં દેખાય કે ન દેખાય તો તમે ચોપડી દરમિયાન ગોતી અને લખી શકો છો. ઝાડમાંથી પાંદડા ખરવા કેમ માંડ્યા? શું પંખીએ કરી હશે કિટ્ટા? એવું કેમ? આ બધા વાક્ય કવિતામાં આપી છે. કઈ કવિતામાં? આપણે આગળ મારે પૂછવો છે એક બે સવાલ. હવે ચોખ્તું વાક્ય શું છે? ધુમાડાની અસર, રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર, કદી કદી ભણવા લીટા, એવું કેમ?
ઊંચે ઉડવાની અસર. હવે આ વાક્ય આપણી જાતે બનાવવું છે. ઊંચે ઉડવાની સાથે નીચે બધું નાનું નાનું કેમ દેખાય, એવું કેમ? આ રીતે આપણે અહીં વાક્ય બનાવવાના છે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સાચું હોય તો જર્મર, સાચામાં આપણે રાઈટ કરતા હતા અને ખોટામાં આપણે ખોટાની નિશાની કરતા હતા. તો પરીક્ષામાં આ રીતે પૂછાય, જર્મર કે કંઈ પણ વાક્ય પૂછાય તો તમારે જો સાચું હોય તો પહેલાં સાચાની નિશાની કરી દેવાની, ખોટાની હોય તો ખોટાની. પછી એમાં શું પૂછે, જર્મર હોય છે, પછી આગળ આપણે જોયું ને ફાગડું ને એવું, તો એવું હોય તો એવું લખવાનું, જે હોય તે પણ પહેલાં આપણે નિશાની કરી દેવાની તો આપણને ખબર પડે. તો શું છે, પપ્પાને લાંબો ચોટલો રાખે, વાક્ય ખોટું છે, એટલે શું કહેવાય, મર્જર. પછી સુધારીને રાખવાનો, મમ્મી મોટો ચોટલો રાખે છે. વાક્ય સુધારીને લખવાનું છે એટલે સાચું હોય તો નહીં, મર્જર એટલે ખોટું હોય તો વાક્ય સુધારવાનું. પાણીના ભારથી વાદળ પડી જાય છે, વાક્ય કેવું છે, ખોટું, તો શું લખીશું, મર્જર. મર્જર, પાણીના ભારથી વાદળ નહીં પડે, પાણીના ભારથી વાદળ કોઈ દિવસ પડે નહીં. રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે, વાક્ય સાચું હોય તો સાચા માટે શું છે, જર્મર. તો અહીં મેં શું લખ્યું છે, જરમર, સાચા માટે મેં જરમર લખ્યું છે. ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે, આપણે પર્વત જોઈએ છે ત્યારે રૂમાલ, પેલો ગ્રીન લીલા કલરનો રૂમાલ પાથર્યો હોય એવું લાગે છે ને, તો વાક્ય સાચું છે. ઉનાળાના વાદળોને શરદી કફ થાય છે, લો મર્જર, ખોટું છે, ઉનાળામાં વરસાદ પડે નહીં એટલે શરદી કફ નહીં થાય. આપણે હોય કે વાદળ હોય, વાદળ ઉનાળામાં કહેવાય ખાલી ખાલી હોય, ચોમાસામાં પાણીથી ભરેલા હોય, પણ એમને શરદી કફ થાય નહીં, તો ઉનાળામાં વાદળ વરસાદ પડે નહીં એટલે શરદી કફ નહીં થાય. વાક્ય સુધારીને કીધું હોય તો જ સુધારવાના પરીક્ષા દરમિયાન, અને સાચું કીધું હોય તો જર્મર અને ખોટું કીધું હોય મર્જર, એના અથવામાં બીજું કંઈ આપ્યું હોય તો તમે બીજું, એટલે કે જે તમને વાક્ય લખવાનું કીધું આગળ આપણે જોયું હતું ને પાઠ એકમાં, ફોટું એ બધું જોયું હતું ને, એ રીતે તમારે લખવાનું રહેશે. હવે આગળ જોઈએ, ચોકઠામાં સાચો ક્રમ ગોઠવવાનો, એટલે કે જોડકા જેવું, જોડકા છે, આ જોડકા છે, એક અ અને બ, અહીં આપણે જવાબ, આપણે પહેલાં અગાઉ જોડતા હતા એમાં સાચો આપણે અહીં ક્રમ લખવાનો છે, તમને જેમ ફાવે એમ લખવાનો, પરંતુ જ્યારે લેસન કરીએ ત્યારે સામે સાચો જ જવાબ લખવાનો, સામે સાચો જ જવાબ લખવાનો. ભફ, હવે ભફ, પાણી ભરેલા વાદરા, ભફ માટે વપરાય તો ને શબ્દ. પછી છે રડવું, પેન્સિલની ધાર કાઢવી, પેન્સિલની ધાર કાઢીએ ત્યારે પેન્સિલ કેમ રડતી નથી, અને ભફ છે તો પાણી ભરેલા વાદળો કેમ ભપ થઈ નથી જતા નીચે પડતા. કિટ્ટા, હવે કિટ્ટા એ કઈ આવશે બોલો, કિટ્ટા શું છે, ઝાડ અને પંખી વચ્ચે અબોલા, અબોલા લઈએ મારા તમારા અબોલા એટલે કિટ્ટા, બોલીએ એટલે બુચ્ચા, એ રીતે. ધુમાડો, હવે ક્યાંથી નીકળે છે ધુમાડો, કયા વાક્યમાં જોઈએ ધુમાડો, આવી રહ્યો આકાશની પાટી પર લીટા, રોકેટ જાય છે ત્યારે પાછળથી નીકળે છે ને ધુમાડો, આકાશની પાટી પર લીટા. જિજ્ઞાસા, કંઈક નવું જાણવા માટે, મને ઘણા ઘણા પ્રશ્નો થાય છે, જિજ્ઞાસા ક્યારે ઉત્પન્ન થાય કે ઘણા ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય ત્યારે. હવે આવી છે ટાલ, લો વાળ ઉડી ગયા, પપ્પાના માથે ચાંદો એટલે ટાલ, તમે આ વાંચશો તો બી આ ફટાફટ લખાઈ જશે, એમ કીધું પેન્સિલની ધાર કાઢવી એટલે રડવું, પપ્પાને માથે ચાંદો એટલે ટાલ, મને ઘણા ઘણા પ્રશ્નો થાય એટલે જિજ્ઞાસા, પાણી ભરેલા વાદળો બફ, આકાશની પાટી પર લીટા, ધુમાડો, ઝાડ અને પંખી વચ્ચે અબોલા એટલે કિટ્ટા. સવાલ જવાબ એ રીતે પૂછે છે. હવે આગળ જોઈએ, મજા આવે છે ને ભણવાની વિદ્યાર્થી મિત્રો, આવું થાય તો કોણ શું બોલે, કંઈક થયું હોય ત્યારે શું કહેવાય, એ તેને કેવું લાગે, સાથે મળી વિચારો અને વાક્ય પૂરું કરો, બે ફ્રેન્ડ એકબીજા સાથે વાત કરો, શિયાળામાં ટુવાલને તડકે સૂકવે તો ટુવાલ શું કહે, આ છોકરાઓ રોજ કેમ નહાતા નથી, જ્યારે શિયાળામાં ટુવાલને તડકે સૂકવી ત્યારે ટુવાલ કહે છે કે આ છોકરો રોજ કેમ નહાતો નથી, ઘણા દિવસે તડકે સૂક્યો હોય એટલે ટુવાલને
ઠંડુ ઠંડુ લાગ્યું હોય તડકે, એમને બિચારાને રોજ નાતો હોય તો રોજ તડકો મળે ટુવાલને, પણ આ તો કોક જ દિવસ નાય તો પછી એને રોજ તડકો મળવા નહીં, એટલે એને એમ થાય કે રોજ કેમ નાતો નથી, કોને ટુવાલને. હવે આગળ જોઈએ વાક્ય, આ રીતે આપણે બનાવવાના છે, પ્રશ્ન પૂછવાના છે, જવાબ આપેલા છે આપણે એનો પ્રશ્ન કરવાનો છે. ટાયરમાં પંક્ચર પડે તો સાયકલ, આ રસ્તા પર તો કેટલા બધા કાંટા છે, આ રસ્તા પર કેટલા બધા કાંટા છે, ત્યારે ટાયર પંક્ચર થયું ને સાયકલનું. પછી આગળ, બરફને તડકામાં મૂકો તો બરફ, અરે કેટલો બધી ગરમી છે, કેમ, એ તો ઠંડો ઠંડો હતો એટલે એને ગરમી વધારે લાગી. આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો, અરે તું કેમ મને છોડી જતી રહી, આંબો એમ કહે છે કેમ મને છોડીને જતી રહી. ચોથું વાક્ય, ધૂળ પર વરસાદના ટીપા પડતા ધૂળ શું કહે છે, આ કોણ મારો નાશ કરવા આવ્યું છે. ધૂળના ઉપર ટીપા પડે એટલે ધૂળ ચોખ્ખી થઈ જાય, પાણીથી આપણા ઘર આ પોતું કરીએ છીએ તો કેવી ધૂળ ચોખ્ખી થઈ જાય છે એમ. ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો, અરે મને ખૂબ બફાય છે, ખૂબ ગરમી લાગે છે, મજા આવે એવા વાક્ય છે ને વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા દરમિયાન આ રીતે પૂછાય તો આપણે ધ્યાનથી વાંચી અને લખીશું. અહીં આપણો ભાગ ત્રણ પાઠ બે તેને તેવું છે, એનો ભાગ ત્રણ અહીં પૂરો કરીએ છીએ અને એનું લેસન મેળવી લઈએ. ભાગ ત્રણમાં શું શું લખીશું એ આપણે જોઈ લઈએ. ભાગ ત્રણમાં શું લખીશું, પહેલાં અગાઉ એક અને બે ભાગ લખેલા છે, હવે આપણે આજનો લેસન દરમિયાન પાઠ બેનો ભાગ ત્રણ નીચેથી જ ચાલુ કરીશું. આખું આ વ્યવસ્થિત દોરી અને સરસ સુંદર અક્ષરે લખીશું, આખું આ દોરીશું અને સરસ સુંદર અક્ષરે લખીશું. મેં તમને સમજાવ્યું છે એમ સરસ, તમને જો બીજા વાક્ય બનાવવા હોય તો પણ તમે લખી શકો છો, આ વાક્ય તમારે બીજા લખવા હોય પણ લખી શકો છો. લખીશું પછી આગળ વાતચીત એ લખવાની નથી, આ તો જાતે તમારે વાતચીત જ કરવાની. પછી કલ્પના કરો, સવાલ હેડિંગ મારી આ એક ઉદાહરણ લખીશું અને આ પાંચ એના વાક્ય, પછી આ જર્મર મર્જર લખીશું, ચોકઠામાં સાચો ક્રમ સામે સાચો જવાબ, આવું કેમ બન્યું એ લખીશું અને છેલ્લે આ બે વાક્ય અહીં આપેલ છે ત્યાં સુધી આપણે લેસન પૂરું કરીશું. ભાગ ત્રણનું લેસન આપણે અહીં સુધી પૂરું કરીશું. તો મળીશું હવે આપણે પાર્ટ બેના ભાગ ચારમાં. આવજો વિદ્યાર્થી મિત્રો અને નિયમિત લેસન કરજો.